डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अमदावादना चैतन्य स्टूडियो में हूँ वल्लरी हाथी ग्रंथालय अने माहिती विज्ञान विभाग वती आप सौनू हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे क्लासिफाइड कैटलॉग कोड एटले के डॉक्टर रंगनाथन प्रणीत CCC प्रायोगिक विषय चर्चा करीशू। अगाउना लेक्चर में आपणे जे बात करी एने अनुसंधाने आजे आपणे चर्चा करीशू पृथककरणीय संलेखो अने बृहवंश ग्रंथो। शू छे आ पृथककरणीय संलेखो? एटले एनालिटिकल एंट्रीज। अत्यार सुधी आपणे जे पण चर्चा करी ए क्लासिफाइड कैटलॉग कोड में मुख्य संलेख केवी रीते बनावा, कर्ता तरीके कोण कोण होय तो एमा केवी रीते मुख्य संलेख बनशे ए विषे बात करी। हवे आपणे अहींया जे बात करवानी छे ए मुख्य संलेख नहीं पण वधाराना संलेख में केटलीक पृथककरणीय संलेखो केटलीक वधारानी नोंध केवी रीते नोंधवानी थशे एना विषे चर्चा करीशुं। अने ए एटला माटे बृहवंश ग्रंथो एटले वॉल्यूम्स, घणा बधा ग्रंथो एवी रीते प्रकाशित थाय जे एक सीरीजमां थाय, श्रेणीमां थाय, ग्रंथमां थाय, वॉल्यूम्समां थाय। दाखला तरीके शब्दकोश, विश्वकोश, एन्साइक्लोपीडियाज होय मोटा भागे ए वॉल्यूम्समां आवता होय। केटली ज्ञानवर्धक श्रेणी होय ए एक वॉल्यूममां प्रकाशित थती होय। एवुं पण बने के ए वॉल्यूम होय ए एक टाइटल नीचे पण होय शके અને એ દરેક ગ્રંથના જે પણ ગ્રંથ પ્રકાશિત થાય છે એક ટાઇટલમાં સબ ટાઇટલ્સ સાથેના દરેક વોલ્યુમ્સના અલગ અલગ ટાઇટલ્સ હોય એ પ્રમાણે પણ એક આખી હરોળ પ્રકાશિત થઈ હોય અને એ જે ગ્રંથ હોય એને બૃહવંશ ગ્રંથો કહેવાય, વોલ્યુમ્સ। એના મુખ્ય સંલેખો તો જે રીતે મુખ્ય સંલેખ બને એ પ્રમાણે જ બને, પણ એને માટે કેટલીક પૃથકરણ સંલેખોની આવશ્યકતા રહેતી હોય છે એની આજે આપણે વાત કરીશું। एनालिटिकल एंट्रीस, ग्रंथालय में मैं जे तमारी साथे बात करी एने ज अहीं शब्द स्वरूपे दर्शावेलू छे। जे पण ग्रंथों अने प्रलेखों खरीदाता होय ए आवी रीते घणी बधी वखत ग्रंथों में होय, वॉल्यूम्स में होय। हवे एवुं थाय के आ वॉल्यूम्स होय तो एना टाइटल अथवा तो कोई एक ग्रंथ होय एनुं एक चेप्टर होय एने आपणे हाईलाइट करवुं होय, एने વધારે મહત્વતા બતાવી હોય, કારણ કે એ ઉપભોક્તાઓ માટે ઉપયોગી હોય અથવા તો એની માંગ વધુ હોય, તો એ કોઈ એક ચેપ્ટરને એક પ્રકરણને હાઈલાઇટ કરવું હોય તે વખતે અથવા તો એ વોલ્યુમ્સને હાઈલાઇટ કરવા હોય તે વખતે આવા પૃથકકરણીય સંલેખો એનાલિટિકલ એન્ટ્રીઝ બનાવવાની થતી હોય છે। મુખ્યત્વે સબ્જેક્ટની એનાલિટિકલ એન્ટ્રી હોય, વિષયની હોય, બીજી કર્તાની એટલે કે ઓથર એનાલિટિકલ એન્ટ્રી, અને ત્રીજી આખ્યા એટલે કે ટાઇટલ એનાલિટિકલ એન્ટ્રી, શીર્ષક પૃથકકરણીય સંલેખ, આખ્યા પૃથકકરણીય સંલેખ। આ રીતની એનાલિટિકલ એન્ટ્રીઝ હોઈ શકે છે। તો આપણે આજે આની વિસ્તૃતે ચર્ચા કરીશું। ડૉક્ટર રંગનાથને વિષય પૃથકકરણીય સંલેખોને એક બીજું નામ આપ્યું છે, નામાંતર સંલેખો, ક્રોસ રેફરન્સ એન્ટ્રી। આપણે અગાઉ જે ચર્ચા કરી એમાં પણ ક્રોસ રેફરન્સ એન્ટ્રી ઘણી બધી જગ્યાએ આવી છે, એ આનું જ એક ઉદાહરણ છે। વિષય પૃથકકરણ સંલેખ અથવા તો નામાંતર સંલેખ, સબ્જેક્ટ એનાલિટિકલ એન્ટ્રી ઓર ક્રોસ રેફરન્સ એન્ટ્રી। મોટા ભાગે સામાન્ય વર્ગ નિર્દેશી સંલેખો અથવા તો વિષય સંલેખો જે હોય એ પ્રલેખના વિશિષ્ટ વિષયને દર્શાવતા હોય, પરંતુ જ્યારે કોઈ એક ગ્રંથ અથવા તો કોઈ એક પ્રલેખ ડોક્યુમેન્ટ એવું હોય કે જે ઘણા બધા વિષયો સાથે સંબંધિત હોય અથવા તો એનો કેટલોક અમુક ભાગ વિષય નો જે વિષય હોય એ વિશિષ્ટ હોય, તો એવા વિશિષ્ટ વિષયને દર્શાવવા માટે સામાન્ય રીતે વર્ગીકરણ પદ્ધતિ અસમર્થ હોય, પણ
એને તમે સૂચિકરણ દ્વારા એની પૂર્તિ, અસમર્થતાની પૂર્તિ કરી શકો. અને એટલે જ એના સમાધાન સ્વરૂપે આવી એનાલિટિકલ એન્ટ્રીઝ, વધારાના સંલેખો, વિશિષ્ટ સંલેખો બનાવવામાં આવે છે. CCCમાં FN53માં આના વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે અને એમાં આ નામાંતર સંલેખ એ પ્રલેખના જે ભાગમાં વિષય નિર્દેશ થયો હોય તેને દર્શાવવા માટેના વિશિષ્ટ વિષય સંલેખની પૃથકરણ સંલેખ માટેની નોંધ આપેલી છે. અહીં એની એક વ્યાખ્યા પ્રસ્તુત છે જે તમે જોઈ શકો છો, વાંચી શકો છો. સામાન્ય રીતે આવી જે ક્રોસ રેફરન્સ એન્ટ્રીઝ બનતી હોય, નામાંતર સંલેખ અથવા તો એનાલિટિકલ એન્ટ્રીઝ, તો એમાં આ એક માળખું છે. પહેલો અગ્ર વિભાગ, નિર્દેશ વિભાગ જેનો નિર્દેશ કરવાનો છે એ, નિર્દેશ સંલેખ, નિર્દેશ પ્રલેખ જે છે એનો સ્થાનાંક, કોલ નંબર જેનો નિર્દેશ કરવાનો છે એનો, જે પ્રલેખ નિર્દેશિત છે એનું ટાઇટલ અને એનું આવૃત્તિ વગેરેની માહિતી ટાઇટલ સાથેની. અહીં એક ઉદાહરણ છે, કેમેસ્ટ્રી બુક બાય ધીસ ઓથર, થર્ડ એડિશન વગેરે વગેરે. અહીં એક નોંધ લખેલી છે, પેજ નંબર 55 to 115 આર ડિવોટેડ ટુ ફિઝિકલ કેમેસ્ટ્રી વિથ ક્લાસ નંબર ધીસ પાર્ટ ઇઝ ટુ બી હાઇલાઇટેડ. આ ભાગને હાઇલાઇટ કરવાનો છે. આવી નોંધ સાથે તમારે મુખ્ય સંલેખ બનાવવાનો છે. તો હવે મુખ્ય સંલેખ છે એ તો જે રીતે બનતો હશે એ રીતે જ બનશે, લેખક, ટાઇટલ, એક્સેશન નંબર. પણ આની એનાલિટિકલ એન્ટ્રી, નામાંતર નોંધ માટેની માહિતી અહીં આવશે. ક્યાં? આ વિભાગમાં. આ ક્લાસ નંબર અને એની સામે પેજ નંબર, આટલું ખાલી ટ્રેસિંગમાં લખવાનું રહેશે અને એને આધારે આ નામાંતર સંલેખ બનશે. ઈ કોલન ટુ સી ઓલ્સો, પછી ક્લાસ નંબર, એનું ટાઇટલ, એડિશન, એટલે ટાઇટલ ઇન ધ સેન્સ, સોરી, લેખક અને એનું ટાઇટલ અને એનું એડિશન, અને કયા પેજ ઉપર છે એ. આ શું છે? કેમેસ્ટ્રી બુક એડિશન 3, પેજ નંબર આથી અહીંયા સુધી તમને એ જોવા મળશે. શું ફિઝિકલ કેમેસ્ટ્રી, ખ્યાલ આવ્યો? એને માટેનું આ નામાંતર સંલેખ છે. હવે એવું બને કે કેટલાક પુસ્તકો એવી રીતે રજૂ થયા હોય કે જે સંપાદિત હોય, એટલે કે બુક્સ અંડર એડિટોરિયલ ડિરેક્શન, જેમાં ઘણા બધા લેખકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય ને એક જ વ્યક્તિએ એને કમ્પાઇલ કરી, એડિટ કરી અને પ્રસ્તુત કરી હોય. તો આવા જ્યારે ગ્રંથો હોય તે વખતે એમાં શું શું હોઈ શકે? એડિટોરિયલ વર્ક્સ બધા જ હોય તો એને માટે ચોક્કસ નિયમો CCCમાં આપેલા છે. તો એમાં આવા અનેક કર્તાઓના લેખો કે કૃતિઓને સંકલિત કરીને એક જ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવાનું કાર્ય સંપાદન હેઠળ કરવામાં આવતા હોય છે. આ પ્રકારના ગ્રંથો હોય એ સંપાદકીય નિર્દેશ હેઠળના ગ્રંથો તરીકે ઓળખાય. કેટલીકવાર એવું બને કે સામાયિક પરિષદ કાર્યવાહીઓ, અહેવાલો, કેટલાક ક્રમિક પ્રકાશનો, કેટલાક પ્રગતિ અહેવાલો, કેટલીક સમીક્ષાઓ, એકથી વધુ કર્તાઓના લેખો એકત્રિત કરીને કરેલ કોઈ એક શીર્ષક હેઠળ પ્રકાશિત ગ્રંથો, આ બધું હોય કે એક કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા
संपादित करवामां आवेली कृतिओ जेना विषय वस्तु माटे जो आवुं केटलीक वार होय तो एने माटे वधारानां संलेखोनी जरूर नथी होतुं एवुं सीसीमां कहे छे। पण ज्यारे एडिटोरियल वर्क होय जुदा जुदा लेखकों द्वारा करेलू होय अने एमांथी कोई एक चेप्टर ने हाईलाइट करवू होय त्यारे आवी नामांतर संलेखोनी जरूर पड़े। डॉक्टर रंगनाथन जेमणे आवा बहवंश अथवा बृहवंश ग्रंथना ख्यालने वधु स्पष्ट करवा माटे बे विभागमां एने विभाजित कर्या, एक सामान्य अने बीजो कृत्रिम। केटलाक ऑर्डिनरी कम्पाइल्ड बुक होय, एडिटोरियल होय, कॉम्पोजिट बुक जेने कही शको, अने बीजो कृत्रिम रीते आर्टिफिशियली एने कॉम्पोजिट करी होय। एनुं एक उदाहरण आपणे जोईए, जे ऑर्डिनरी कॉम्पोजिट बुक छे, सेकंड एडिशन छे, टाइटल छे एनो एडिटर, एनो कॉम्पाइलेशन कॉम्पाइल बाय पण छे, एनो ट्रांसलेटर पण छे अने पब्लिशर छे। हवे अहीं महत्वनी वस्तु अहीं छे के धार इज अ सीरीज मोनोग्राफ फॉर ग्रेज्युएट स्टूडेंट सीरीज, आ सीरीजनु एक नाम छे। मुख्य संलेख आपणे जे एज इट इज बनावीए छे ए ज प्रमाणे बनशे, मोनोग्राफ फॉर ग्रेज्युएट स्टूडेंट सीरीज ए सीरीजनुं नाम छे। अहीं आ सब्जेक्ट एंट्रीज बनशे, आ स्ट्रेसिंग छे सीरीजनी, आ नोंध आपणे अगाउ एनी चर्चा करी छे, वच्चे वच्चे केटलीक जग्याए आ समझावाई ज गयुं छे, पण फरीथी हवे एनी आ ग्रंथमाळा माटેનો ग्रंथ निर्देशी संलेख। ग्रंथमाळा જ્યારે લખો ત્યારે એને કેપિટલમાં લખવાની રહેશે, અંગ્રેજી ભાષામાં લખો ત્યારે, અને નીચે એડવાન્સ ક્વોન્ટમ થિયરી એપ્લિકેશન, એટલે એને લેખક એટલે મીન્સ જે એડિટર છે એ અને એનું ટાઇટલ। હવે સામાન્ય સંમિશ્ર ગ્રંથના વિશિષ્ટ નામાંતર સંલેખોનું આ એક માળખું છે। સંમિશ્ર એટલે કેટલીક બધું ભેગું હોય એવું મિશ્રિત ગ્રંથો, તો એનું એક માળખું શું છે કે ગ્રંથ કે પુસ્તકના ભાગને તમારે જ્યારે હાઇલાઇટ કરો છો તો જે પુસ્તકનો ભાગ હાઇલાઇટ કરો છો, ચેપ્ટર હાઇલાઇટ કરો છો, એનો વર્ગાંક લખવાનો રહે, પછી એ પુસ્તકના અંશના લેખક એટલે જે પુસ્તકનો ચેપ્ટર છે એના ઓથરને લખવાના થશે, પછી એ પુસ્તકે પુસ્તકના ભાગ કે અંશનું એક નાનકડું શીર્ષક, પછી સી જુઓનો સંલેખ, પછી મુખ્ય સંલેખમાં આપવામાં આવેલો ક્લાસ નંબર એટલે કે કોલ નંબર, મુખ્ય સંલેખમાં આપવામાં આવેલા લેખકની માહિતી, કુળનામ, એનું ટૂંકું શીર્ષક, આ રીતે આ એક માળખાની રીતે કોઈ એક ચેપ્ટરને તમે વધારાના સંલેખમાં હાઇલાઇટ કરી શકશો। અહીં એનું એક ઉદાહરણ છે, જુઓ આ એક પ્રકરણ છે એનો ક્લાસ નંબર, ક્લાર્ક કોસ્ટ એસ્ટિમેશન, જુઓ તો આનો મુખ્ય સંલેખની વિગત અહીં દર્શાવેલી છે, આ જે તે ચેપ્ટરની માહિતી છે। હવે સામાન્ય જે વોલ્યુમ્સ છે ગ્રંથમાં જે પ્રકાશિત સિરીઝ છે અથવા તો વોલ્યુમમાં પ્રકાશિત જે બૃહવંશ ગ્રંથો છે એના મુખ્ય સંલેખ ઉપરાંત જે નામાંતર સંલેખો બને છે, ક્રોસ રેફરન્સ એન્ટ્રીઝ, એ બનાવવા માટેના જે ભાગો છે એને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। તેને માટે ગ્રંથના જે ભાગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હોય તેને માટે વિશિષ્ટ નામાંતર સંલેખો તૈયાર થતા હોય છે। હવે એના પણ વિશિષ્ટ નામાંતર સંલેખો માટેની પણ સ્પેશિયલ ક્રોસ રેફરન્સ અને ચેઇન ક્રોસ રેફરન્સ એવા બે ભાગ છે। એક ઉદાહરણ અહીંયા પ્રસ્તુત છે, એક કે ભાઈ રીડિંગ ઇન ફ્રેન્ચ ગવર્મેન્ટ એડિટેડ બાય ધીસ ટ્રાન્સલેટેડ
પણ આપેલું છે અને પછી અહીં એક નોંધ આપી છે કે ધ બુક ઇઝ પબ્લિશ્ડ અંડર ધ સિરીઝ, આ સિરીઝમાં એનું નામ આપ્યું છે, અને પછી ધ બુક હેઝ વન સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન એન્ટાઇટલ ફંક્શન્સ ઓફ ફ્રેન્ચ ગવર્મેન્ટ બાય ધીસ. આ જે છે એ પેજ નંબર આટલાના આટલા ઉપર એક આર્ટિકલ છે, આને આપણે મુખ્ય સંલેખમાં તો સ્થાન નહીં આપી શકીએ, પણ એનો વધારાનો સંલેખ બનાવી શકીશું. તો મુખ્ય સંલેખ આપણે જે રીતે બનાવીએ છીએ એ પ્રમાણે જ બનશે. આ અહીં તમને વિષય નોંધ માટેની વિષય ક્રોસ રેફરન્સ એન્ટ્રી સિવાય જે સબ્જેક્ટ એન્ટ્રી બને છે એને માટેની આ ટાઇટલ્સ આપેલા છે, સબ્જેક્ટ ટાઇટલ્સ જેને આધારે બનશે. અને અહીં તમે જોઈ શકો છો એડિટરની નોંધ છે અને સબ્જેક્ટની નોંધ છે. આપણે જેનો વધારાનો સંલેખ બનાવવાનો છે પૃથક્કરણીય જેની વાત કરી રહ્યા છે, જુઓ એ જે ચેપ્ટર છે એનો વર્ગાંક, એ ચેપ્ટરના ઓથર અને એ જે ચેપ્ટર છે એનું નામ જુઓ. ની સાથે નીચે મુખ્ય સંલેખમાં જે માહિતી છે એને દર્શાવવાની અને એનો પેજ નંબર અહીં આપવાનો થશે. રીડિંગ ઇન ફ્રેન્ચ ગવર્મેન્ટ, પેજ નંબર અહીં આપવાનો થશે. હવે હોગ્સ આર ઈ જે ચેપ્ટરના લેખક છે એનો પણ સંલેખ તમે બનાવવાનો થશે વધારે પૃથક્કરણીય, અને એને માટે ફંક્શન ઓફ ફ્રેન્ચ એણે જે લખ્યું એ ફ્રોમ ફોર્મિંગ ક્યાંથી ક્યાં પેજ ઉપર એ લખવાનો, એનો નિર્દેશ કરવાનો, એનો એડિટર અને પછી એનું ટાઇટલ, ક્લાસ નંબર. આ જે મુખ્ય સંલેખમાં આપ્યું છે એની વાત છે, એને અહીંયા નોંધ કરવાની રહેશે. આ એક નામાંતર નિર્દેશી સંલેખ ગ્રંથમાળાનો છે, એના એડિટરનો છે. એ બંને એડિટરને લખેલા છે કે ભાઈ આ જે છે એડિટર એને માટે તમારે આ સિરીઝને જોવાની છે, એનો એક એક્સ્ટ્રા સંલેખ બનાવવામાં આવેલો છે. જ્યોર્જ ક્રિટિકલ સ્ટડીઝ એનો એક એક્સ્ટ્રા સંલેખ પણ બનાવવામાં આવ્યો છે. આ પૃથક્કરણીય સંલેખો એટલા માટે જરૂરી છે કે કેટલીક વાર કેટલાક પુસ્તકો એવા હોય કે જે બહુ જ બધા વિશાળ વોલ્યુમ્સમાં સિરીઝમાં પ્રકાશિત થાય તો એ એક જ શીર્ષક હેઠળ એની એન્ટ્રી જો બની જાય તો એની અંદર જે અન્ય તત્વો છે એને તમે હાઇલાઇટ કરી શકો નહીં. જો એ હાઇલાઇટ ન થાય તો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે નહીં. એ બીજા ગ્રંથોમાં શું સમાયેલું છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ પૃથક્કરણીય સંલેખો આપવા બહુ જરૂરી છે. અત્યારે આપણે આધુનિક સમયની વાત કરીએ તો આ જ વાતને આપણે સૂચિકરણમાં જે કોમ્પ્યુટરાઇઝ સૂચિકરણ જે થતું હોય છે એમાં પણ આનો ખ્યાલ રાખી અને જેટલા પણ ડેટા એન્ટ્રી કરીએ એમાં એની નોંધ અવશ્ય જ્યાં જ્યાં દર્શાવી છે ત્યાં કરવાની રહે છે, તો જ એ ડેટા દ્વારા વ્યક્તિ સર્ચ કરી શકે, એ પુસ્તક સુધી પહોંચી શકે. આ બહુ જ મહત્ત્વનું છે. અહીં આપણે જોઈએ કે શૃંખલા નામાંતર સંલેખ, કોઈ એક શૃંખલામાં પ્રકાશિત પુસ્તકો હોય તો એના સંલેખોનું માળખું કેવું હોય. તો પહેલા તો જે ગ્રંથના અંશ છે એ લેખનો વર્ગાંક લખવાનો રહેશે, પછી એનું નિર્દેશી પદ જે છે એ લખવાનું, પછી સી ઓલ્સો વળી જુઓ એ ઇન્ડિકેટ કરવાનું, અને પછી ગ્રંથના પ્રથમ જે અંશના લેખક છે એનું નામ છે અને એનું શીર્ષક, જે વોલ્યુમમાં જે મેઇન ટાઇટલ હોય એના લેખક, એનું શીર્ષક અને પછી એનું પ્રાપ્તિ સ્થાન, પાના, પ્રકરણ, ભાગ, એનું ફોર્મિંગ, એના સાથે લેખના અંશનું પ્રાપ્તિ સ્થાન અને સ્થાનાંક, આની વિગત લખવાની, પછી મુખ્ય ગ્રંથના લેખકની અટક, મુખ્ય ગ્રંથનું શીર્ષક
આ રીતે એની નોંધ થશે. આપણે એવી એક ઉદાહરણ સ્વરૂપની અહીંયા એન્ટ્રી મૂકેલી છે, આપ જોઈ શકો છો. અહીંયા ક્લાસ નંબર છે સી ઓલ્સો. આને ક્યાં જોશો તમે? રાલ્ફ અહીંયા એક લેખકનું નામ છે, એણે શું લખ્યું છે? કેર ઓફ ધ એક્સપેક્ટન્ટ મધર પાર્ટ ટુ ફોર્મિંગ. શેની પર છે ફોર્મ થયેલું છે? પેજ નંબર 10-37 ઓફ દિસ, આ ક્લાસ નંબરની પુસ્તકમાં, જેના લેખક અથવા તો એડિટર આ છે, અને એનું ટાઇટલ છે હેપી બેબી. આ હેપી બેબી નામના પુસ્તકમાં આ એક ચેપ્ટર છે, આ પાનાથી આ પાના ઉપર આ ટાઇટલ સાથેનું આ લેખકે લખેલું છે. એને આપણે આ પૃથક્કરણ સંલેખ દ્વારા એને લોકો સુધી પહોંચાડી શકીએ. આ શું છે? શૃંખલા, શૃંખલામાં પ્રકાશિત છે. એટલે દરેક નાની નાની પુસ્તિકા હોય અથવા તો ગ્રંથ હોય કે બુક્સ હોય તો એની એન્ટ્રી તમે આ રીતે બતાવી શકો. એક આખી શૃંખલાને તમે એક મેઇન એન્ટ્રી બતાવો અને આ જે વધારાના સંલેખ દ્વારા એના અન્ય શૃંખલાને કડીઓને જોડી શકો છો. અભિનંદન ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો. ઘણી બધી વખત એવું થાય કે કોઈ એક વ્યક્તિ જે ખૂબ એમણે પોતાના જીવનમાં કામ કર્યું છે એને ફેલિસિટેટ કરવા માટે એને માટેના સ્મૃતિ ગ્રંથો, અભિનંદન ગ્રંથ બનાવવામાં આવે અને એમાં પણ એ વ્યક્તિ વિષયક માહિતી હોય અને સાથે સાથે એના વિષયની ચર્ચા અને અન્ય લેખો પણ સમાવિષ્ટ હોય અને ઘણા બધા કર્તાઓ દ્વારા એને લખવામાં આવી હોય તો એની મેઇન એન્ટ્રીમાં પણ તમારે એક સ્પેશિયલ એન્ટ્રીને જોડવાની રહેશે. દાખલા તરીકે અહીંયા રંગનાથન માટેનું એક અભિનંદન ગ્રંથ છે તો એને માટેનો આ શબ્દ અભિનંદન ગ્રંથ અથવા તો એનો અંગ્રેજી શબ્દ ફેસ્ટસ્ક્રિપ્ટ, રંગનાથન એસઆર અને એની સામે એનો ક્લાસ નંબર. આ રીતે નોંધ કરવાની રહેશે. અને એવું જ રંગનાથન એસઆર ડેડિકેટેડ ફેસ્ટસ્ક્રિપ્ટ એટલે કે અભિનંદન અને એની સામે એનો ક્લાસ નંબર. આ એક સમર્પિત વ્યક્તિ નિર્દેશ સંલેખ, ડેડિકેટી ઇન્ડેક્સ એન્ટ્રી છે. એટલે અભિનંદન ગ્રંથ જેના માટેનો હોય એને માટેની આ એક વધારાની પૃથક્કરણીય નોંધ છે કે જેને દ્વારા તમે એ પુસ્તકને બરાબર સૂચિકરણ દ્વારા ન્યાય આપી શકો. જુઓ, આ હિસ્ટ્રી એન્ડ સોસાયટી, આ શું છે? એક એસેસ ઇન ઓનર ઓફ પ્રોફેસર રામનાથ. અહીંયા જે નિબંધો છે એ રામનાથ પ્રોફેસરને ઓનરમાં લખવામાં આવેલા છે. તો અને લખ્યું છે કે ધીસ બુક કન્ટેન્સ આર્ટિકલ્સ ઓફ ડિફરન્ટ પર્સન્સ, ધ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ ડૉક્ટર આશકો, ઉપાધ્યાય ઓફ આગ્રા કોલેજ ઇન્ક્લુડેડ ઇન હિટ બાય ધ નેમ ઓફ એસેસ હિસ્ટ્રી ઓફ રૂરલ સિવિલાઇઝેશન વિથ ક્લાસ નંબર ધીસ અને પેજ નંબર આ. આ એક વધારાની માહિતી એમાં આપી છે જેને તમારે લેવાની થશે. આ મુખ્ય સંલેખ જેમ બનશે એમ બનશે જ, જેને આપણે શીખી ગયા છીએ. અહીં પૃથક્કરણે નોંધ માટે પેજ નંબરની વાત આવે ત્યારે આ વધારાના સંલેખની નોંધ અહીંયા કરવાની છે, ક્લાસ નંબરની સામે એનો પેજ નંબર. બાકીના નોંધ અહીંયા દર્શાવેલી છે અને અહીં અભિનંદન માટેનું ડેડિકેશનની નોંધ એક વધારાની થશે. વિશિષ્ટ નામાંતર સંલેખ, ક્લાસ નંબર, ઉપાધ્યાય, એમણે શું લખ્યું છે? હિસ્ટ્રી ઓફ રૂરલ. આ પ્રકરણ જોવા માટે તમારે શું જોવું પડશે? તો આ પુસ્તક જોવી પડશે. એટલે આ પ્રકરણ જોવા માટે ઉપાધ્યાય સાહેબે જે પ્રકરણ લખ્યું છે હિસ્ટ્રી ઓફ રૂરલ સિવિલાઇઝેશન, એ પુસ્તક નથી પણ એ પુસ્તકનો એક ભાગ છે. તો એને માટે તમારે આ પુસ્તકમાં ચતુર્વેદી દ્વારા એડિટેડ પુસ્તક જે હિસ્ટ્રી એન્ડ સોસાયટી છે એના પેજ નંબર અહીં જશો તો તમને આ ચેપ્ટર મળશે. આ એ દર્શાવી રહ્યું છે.
અને એને માટેની આ એક નોંધ છે. આને શું કહીશું આપણે? પૃથક્કરણીય સંલેખો, એનાલિટિકલ એન્ટ્રી. એવી રીતે યોગદાન કરતા. હવે અહીં જે ઉપાધ્યાય સાહેબ, આશકો ઉપાધ્યાય, જેમનું યોગદાન છે તો એને પણ આપણે નિર્દેશ કરવાનો છે. તો એને માટેની એક રેફરન્સ એન્ટ્રી, ઉપાધ્યાય આશકો, હિસ્ટ્રી ઓફ રૂરલ સિવિલાઇઝેશન ફોર્મિંગ, શેની પર ફોર્મ છે, પેજ નંબર અહીંયાથી અહીંયા, ઓફ ચતુર્વેદી એડિટેડ પુસ્તક હિસ્ટ્રી એન્ડ સોસાયટી, અને એનો ક્લાસ નંબર. આશા છે તમે સમજી શક્યા હશો કે અહીં આપણે જે ચેપ્ટર છે એને હાઇલાઇટ કર્યું છે, ને અહીં આપણે એ ચેપ્ટર જેણે લખ્યું છે એ લેખકને હાઇલાઇટ કર્યા છે, જેને આપણે મુખ્ય સંલેખમાં સ્થાન આપી શકતા નથી એને માટે એની વધારાની નોંધ આપી છે. અભિનંદન નિર્દેશી સંલેખ રામનાથ ડેડિકેટેડ, આ શેને માટે હતું? ઓનર, ઓનર ઓફ રામનાથ ડેડિકેટેડ બાય, અને એને માટે અહીં જવાનું થશે. તો કોઈ પણ એવું વ્યક્તિ આવે કે એને જોવું હોય કે ગ્રંથાલયમાં અભિનંદન ગ્રંથો કેટલા છે, કેટલા ફેસ્ટેક્રિપ્ટ્સ છે, તો એ ફેસ્ટેક્રિપ્ટ નીચે જશે તો એને સામે એને એનું નામ, કોના નામે અભિનંદન ગ્રંથ છે ડેડિકેટેડ થયેલા છે, અને એની સામે એનો ક્લાસ નંબર મળશે. તો એને આધારે એ અભિનંદન ગ્રંથ સુધી પહોંચી શકે. ઘણી વખત જ્યારે કોઈ સંશોધન કરતો વ્યક્તિ હોય, જે કોઈ વ્યક્તિ વિશે સંશોધન કરતો હોય, તો એવા સમયે એને આ પ્રકારના સંલેખો બહુ ઉપયોગી પુરવાર થાય, કારણ કે એના આધારે એ જે તે વ્યક્તિનો અભિનંદન ગ્રંથને જો એની સામે મળે તો એને એના વ્યક્તિ વિશે ઘણી બધી માહિતી મળી શકે, ઘણી બધી એનામાંથી એ નોંધ લઈ શકે અને એ પુસ્તક સુધી એ પહોંચી શકે, એની જરૂરી માહિતી સુધી એ પહોંચી શકે. એટલા માટે આવી નોંધ બહુ જ ઉપયોગી પુરવાર થતી હોય છે. આપણે અત્યારે છેલ્લા કેટલાક સમયથી ક્લાસિફાઈડ કેટલોગ કોડને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા છે કે તમને ઉદાહરણ દ્વારા જે સમજાવ્યું છે એ સમજમાં આવ્યું હશે. આ ચર્ચાને અંતે આપ આના ઉપરાંત તમારી પાસે જે પણ કંઈ વાંચન સામગ્રી છે એમાં વધારે ઉદાહરણ સાથે એને સમજાવ્યું છે. અહીં ચર્ચાને કારણે તમે ઉદાહરણોને સ્પષ્ટ રીતે સમજી શકશો એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્વાધ્યાય પરમા.